શરૂ કરીએ આજનો વિડીયો. 1 ઓક્ટોબરના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં જ આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી? આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ એની ઉજવણી 30મી સપ્ટેમ્બરે કરવામાં આવેલી હતી. તો આન્સર આવશે ઓપ્શન ડી, 30 સપ્ટેમ્બર. તો ગઈકાલે હતો આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ, તો થોડીક એના વિશે ડિટેલમાં ચર્ચા કરીએ. 30મી સપ્ટેમ્બરે ઉજવાય છે દર વર્ષે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ. તો શા માટે આ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ? તો જુદા જુદા દેશો છે, આ તમામ દેશોમાં જે જ્ઞાન હોય છે એ જુદી જુદી ભાષામાં હોય છે. દરેક દેશને પોતાની ભાષા હોય. આપણે ભારતમાં રહેતા હોય તો વધારે પડતું આપણે હિન્દી ભાષા વાપરતા, બાકી એ સિવાય પણ ભારતની અંદર ઘણી બધી ભાષા છે, તમિલ, તેલુગુ, મલયાલમ, ગુજરાતી, મરાઠી. ઓકે, તો એ ઘણી બધી ભાષાઓ આપણા દેશમાં પણ જુદા જુદા સ્થળોમાં વિવિધ પ્રકારની બોલી બોલાય છે. બરાબર, જાપાન હોય તો જાપાનમાં જાપનીઝ બોલી બોલાતી હોય, ચીનમાં ચાઇનીઝ બોલી બોલાતી હોય. તો આ જુદા જુદા દેશો છે, બરાબર, એમાં જુદી જુદી ભાષા બોલાતી હોય છે. ઓકે, તો એ દરેક ભાષાની અંદર કંઈક જ્ઞાન છુપાયેલું હોય છે. તો આ જ્ઞાનને સમજવું હોય આપણે તો અનુવાદની જરૂર પડે. બરાબર, આપણે જે ભાષા જાણીએ છીએ એ ભાષામાં એના અનુવાદની જરૂર પડે. બરાબર, તો પહેલાંના જમાનામાં કેવા હતા, પહેલાં ટ્રાન્સલેટરો રાખતા, કોઈ વ્યક્તિ હોય એ ટ્રાન્સલેશન કરી આપે, બંને ભાષાનો જાણકાર હોય. બરાબર, માની લો કે કોઈને અંગ્રેજી નથી આવડતી, તો એને અંગ્રેજીનું હિન્દીમાં કે ઉર્દુમાં ટ્રાન્સલેશન કરવું છે, તો રાજા મહારાજાઓ એવું કરતા કે એક ટ્રાન્સલેટર પોતાની સાથે રાખતા. ટ્રાન્સલેટર એટલે કોઈ સોફ્ટવેરની એક વ્યક્તિ હોય જેને અનુવાદ કરતા આવડતું હોય. બરાબર, તો એવા વ્યક્તિને સાથે રાખતા. ઓકે, અત્યારે તો ખૂબ જ સારામાં સારું ફીચર આવી ગયું છે, ગૂગલ ટ્રાન્સલેટર. ઓકે, તમારે કોઈ પણ લેંગ્વેજનું કોઈ પણ લેંગ્વેજમાં ટ્રાન્સલેશન કરવું હોય તો એ પોસિબલ છે અત્યારે. ઓકે, તમે તમિલનાડુ બાજુ જાઓ, તમને તમિલ ભાષા નથી આવડતી, પણ તમારે ગુજરાતીનું તમિલમાં કન્વર્ઝન કરવું છે તો થાય આ ટ્રાન્સલેટરથી. બરાબર, તો આ બધા સોફ્ટવેરથી પણ આપણે પરિચિત હોવા જોઈએ અત્યારે. તો મેઇન વસ્તુ એ છે કે જુદી જુદી જે દેશો છે, અથવા તો જુદા જુદા આપણા ભારતના રાજ્યો પણ કહી દો, તો આવા દરેક જુદા જુદા દેશોમાં જે ભાષાનું જ્ઞાન જુદી જુદી ભાષામાં હોય, તો એને સમજવા માટે આપણને શેની જરૂર પડે, અનુવાદની. તો એ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ચાલો, સૌથી પહેલી વખત ક્યારે ઉજવાયો? સૌથી પહેલી વખત ઉજવાયો 1991માં, અને આ વખતની થીમ યાદ રાખશું 2021 માટેની. 2021 માટેની થીમ છે યુનાઇટેડ ઇન ટ્રાન્સલેશન. યુનાઇટેડ ઇન ટ્રાન્સલેશન આ એની થીમ છે. અને આની ઉજવણી કોણ કરે છે? આ દિવસની ઉજવણી કરે છે ફેડરેશન ઓફ ટ્રાન્સલેટર્સ, ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ટ્રાન્સલેટર એવું પણ કહી શકાય. ઓકે, અને એની સ્થાપના થયેલી છે 1953માં, તો એ પણ આપણે સાથે સાથે યાદ રાખશું. આ ઉપરાંત 30મી સપ્ટેમ્બરે ગઈકાલે બીજો પણ અગત્યનો દિવસ હતો, વર્લ્ડ મેરીટાઈમ ડે. ઓકે, તો એની થીમ પણ યાદ રાખશું. વર્લ્ડ મેરીટાઈમ ડેની થીમ હતી સી ફેરસ એટ ધ કોર ઓફ શિપિંગ ફ્યુચર. તો આ એની થીમ છે, થીમ પણ યાદ રાખશું. વર્લ્ડ મેરીટાઈમ ડે 30મી સપ્ટેમ્બરે ઉજવાય છે. હાલમાં ઇન્ટરનેશનલ ડે ઓફ અવેરનેસ ઓફ ફૂડ લોસ એન્ડ વેસ્ટ એની ઉજવણી ક્યારે કરવામાં આવેલી? ઇન્ટરનેશનલ ડે ઓફ અવેરનેસ ઓફ ફૂડ લોસ એન્ડ વેસ્ટ એની ઉજવણી થઈ હતી 29 સપ્ટેમ્બરે. તો આન્સર આવશે ઓપ્શન સી, 2 દિવસ પહેલાં 29મી સપ્ટેમ્બરે આ દિવસ ઉજવવામાં આવેલો હતો. કોણે ઉજવેલો હતો? UNEP અને ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન બંને દ્વારા મળીને ઉજવવામાં આવેલો હતો. ઓફિશિયલ સ્ક્રીનશોટ છે, તમે જોઈ શકો છો. બરાબર, અને સૌથી પહેલી વખત આ દિવસ છે ઉજવાયેલો હતો 2020માં. આમ 29મી સપ્ટેમ્બરે આ દિવસ ઉજવાયો હાલમાં જ, અને સૌથી પહેલી વખત ગયા વર્ષે એટલે કે 29 સપ્ટેમ્બર 2020માં સૌથી પહેલી વખત ઉજવાયો હતો. બરાબર, હવે આવા જે દિવસો છે જે લેટેસ્ટ હમણાં જ ચાલુ થયા છે, બે ત્રણ વર્ષ પહેલાંથી જ ઉજવણી કરીએ છીએ આપણે. ઓકે, તો છેલ્લા 2-3 વર્ષમાં અમુક નવા નવા દિવસો છે એનું ઇનિશિએશન કરવામાં આવેલું, એની શરૂઆત કરવામાં આવેલી છે. તો આવા દિવસો છે પરીક્ષામાં પૂછાઈ જતા હોય, એની થીમ પણ પૂછાઈ જતી હોય.
તો યાદ રાખજો થીમ આની સ્ટોપ ફૂડ લોસ એન્ડ વેસ્ટ ફોર ધ પીપલ ફોર ધ પ્લેનેટ. તો આ એની થીમ છે, સ્ટોપ ફૂડ લોસ એન્ડ વેસ્ટ ફોર ધ પીપલ ફોર ધ પ્લેનેટ. હાલમાં નિધિ 2.0 યોજનાનું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવેલું? નિધિ 2.0 યોજના એનું લોન્ચિંગ કરવામાં આવેલું ઓમ બિરલા દ્વારા. ઓમ બિરલા કોણ છે? લોકસભાના સ્પીકર છે. કઈ બેઠક ઉપરથી ચૂંટણી લડેલા? 17મી લોકસભામાં રાજસ્થાનની કોટા બેઠક ઉપરથી ચૂંટણી લડેલા. તો હાલમાં જ લોકસભાના જે સ્પીકર છે ઓમ બિરલા, એણે નિધિ 2.0 નામની યોજનાનું લોન્ચિંગ કરેલું છે. ચાલો, હાલના સ્પીકર તો ઓમ બિરલા છે, લોકસભાના સૌથી પહેલા સ્પીકર કોણ છે એનો આન્સર આપવાનો છે કોમેન્ટમાં. સૌથી પહેલા લોકસભાના સ્પીકર કોણ છે એનો આન્સર તમે મને આપશો કોમેન્ટમાં. તો હવે વાત કરીએ નિધિ વિશે. નિધિનું પૂરું નામ શું થાય છે? નેશનલ ઇન્ટિગ્રેટેડ ડેટાબેઝ ઓફ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી. નેશનલ ઇન્ટિગ્રેટેડ ડેટાબેઝ ઓફ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી આ નિધિનું પૂરું નામ છે. પૂરું નામ પૂછી શકે. કયા દિવસે આનું લોન્ચિંગ કરવામાં આવેલું? તો વિશ્વ પર્યટન દિવસના અવસર ઉપર આનું લોન્ચિંગ કરવામાં આવેલું હતું. અને બાકી આ યોજના છે, આ યોજના પર્યટન મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. અને બાકી નિધિ યોજના વિશે થોડુંક જાણીએ. તો નિધિ યોજના શું છે? નિધિ યોજના પ્રવાસન મંત્રાલય દ્વારા પ્રવાસન ક્ષેત્રને ડિજિટાઇઝેશન કરવાને હેતુથી છે. સરળ બનાવવા માટે મહેમાનગીરી અને પ્રવાસન ક્ષેત્રમાં વેપારમાં સરળતાને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલી છે. તો એ ખાસ આમાં યાદ રાખજો. હાલમાં UNHCR નાન્સન રેફ્યુજી એવોર્ડથી કયા દેશના હ્યુમેનિટેરિયન ઓર્ગેનાઇઝેશનને સન્માનિત કરવામાં આવેલું છે? તો હાલમાં જ UNHCR નાન્સેન રેફ્યુજી એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલું છે યમનના હ્યુમેનિટેરિયન ઓર્ગેનાઇઝેશનને. તો આન્સર આવશે ઓપ્શન સી. તો હાલમાં જ આ જે એવોર્ડ છે એનાથી યમનના હ્યુમેનિટેરિયન ઓર્ગેનાઇઝેશનને સન્માનિત કરવામાં આવેલું છે. એનું નામ શું છે? એનું નામ પણ યાદ રાખશું, જીલ અલ્બેના એસોસિએશન ઓફ હ્યુમેનિટેરિયન ડેવલપમેન્ટ. આની સ્થાપના 2017માં થયેલી આ હ્યુમેનિટેરિયન ઓર્ગેનાઇઝેશનની. અને આની સ્થાપના કોણે કરેલી? અમિન જુબ્રાન નામના વ્યક્તિએ 2017માં આની સ્થાપના કરેલી હતી. બાકી આનું પણ તમને મગજમાં પ્રશ્ન થયો હશે કે આવું તો પહેલી વાર જોયું. UNHRC તો જોયેલું હતું પણ UNHCR નહોતું જોયું સાહેબ. બરાબર, UNHRC નું નામ તો તમે મને કહી દેશો હમણાં જ કોમેન્ટમાં. UNHRC આનું પૂરું નામ શું થાય એ તમે મને કહેશો કોમેન્ટમાં. તો UNHCR, જો આર અને સી આગળ પાછળ હોય તો ધ્યાન રાખજો, આ HRC વાળું નામ પણ આપેલું હશે ઓપ્શનમાં. તો HCRનું પૂરું નામ શું થાય? યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજી, જેની સ્થાપના 14 ડિસેમ્બર 1950 થયેલી, મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં છે. તો આટલું ખાસ આમાંથી યાદ રાખશું. હાલમાં કયા દેશ દ્વારા હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવેલું? એક અમેરિકાએ પણ કરેલું હતું, એ આપણે પાછળ ડિસ્કસ કરશું હમણાં ક્વિક ન્યૂઝમાં. અને બીજું એક કરેલું છે નોર્થ કોરિયાએ. તો આન્સર આવશે ઓપ્શન સી. તો સપ્ટેમ્બરમાં 2 દેશો છે કે જેણે હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરેલું. એક તો નોર્થ કોરિયાએ, બીજું અમેરિકાએ. અમેરિકાનું આપણે હમણાં ડિસ્કસ કરશું, પહેલાં વાત કરીએ નોર્થ કોરિયાની. તો હાલમાં જ નોર્થ કોરિયા છે, નોર્થ કોરિયાએ હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરેલું છે. અને ગણતરીના કુલ 4 દેશો એવા છે કે જેમની પાસે હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. તો કયા કયા એવા દેશો છે કે જેની પાસે હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ છે? અમેરિકા, રશિયા, ચીન અને ભારત. તો વિશ્વના કુલ 195 દેશોમાંથી કુલ 4 દેશો પાસે હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. ઓકે, એમાં અમેરિકાનો સમાવેશ થાય, રશિયાનો, ચીનનો અને ભારતનો. તો કુલ 4 દેશોમાં આપણો દેશ ભારત પણ છે કે જેની પાસે હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ છે. તો ગર્વ કરવા જેવી બાબત છે. બરાબર, તો કેવા દેશોની શ્રેણીમાં આપણે આવીએ છીએ એ બાબતમાં અહીંયા આપણે ગર્વ લેવો જોઈએ.
અને નોર્થ કોરિયા હવે પાંચમો એવો દેશ બન્યો છે કે જેની પાસે હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ હશે. સુપરસોનિક નહીં, હાઇપરસોનિક. તો હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ ધરાવનારો આ પાંચમો દેશ બનશે નોર્થ કોરિયા, યાદ રાખજો. અને આજે હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ નોર્થ કોરિયાએ હાલમાં જ પરીક્ષણ કરેલું, એનું નામ પણ રાખવામાં આવેલું છે. નામ યાદ રાખશું, વાસોંગ 8. ઓકે, એ સાયલન્ટ છે, વાસોંગ 8. તો આ એનું નામ છે. બાકી ચર્ચા કરીએ ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં, હાલમાં ભારતના કયા મંત્રાલયે સિનિયર સિટીઝન માટે એલ્ડર લાઇન નામનો એક ટોલ ફ્રી નંબર 14567 લોન્ચ કર્યો છે? તો આ લોન્ચ કરવામાં છે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા. ચલો, ઓલરેડી અભ્યાસ કરેલા છે, ઘણી વખત રિવિઝન પણ કરાવી દીધું છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રીનું નામ કહેવાનું છે કેન્દ્રીય કેબિનેટ મંત્રી. હાલમાં જ નેશનલ બાસ્કેટબોલ એસોસિએશનના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે? રણબીર સિંહ નવા બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે નેશનલ બાસ્કેટબોલ એસોસિએશનના. તાજેતરમાં જ જન કેર નામનો અમૃત ગ્રાન્ડ ચેલેન્જ પ્રોગ્રામ કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે? તો જન કેર નામનો અમૃત ગ્રાન્ડ ચેલેન્જ છે, લોન્ચ કરવામાં આવેલો છે ડૉક્ટર જીતેન્દ્ર સિંહ દ્વારા. તો આન્સર આવશે જીતેન્દ્ર સિંહ. હાલમાં કઈ અંતરિક્ષ એજન્સી દ્વારા પૃથ્વીની સપાટીનું નિરીક્ષણ કરવાના હેતુથી છે એક લેન્ડસેટ નામનો સેટેલાઇટ છે લોન્ચ કરવામાં આવેલો છે? તો લેન્ડસેટ નામનો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવેલો છે નાસા દ્વારા. તો આન્સર આવશે નાસા. ઓકે, હાલમાં સીએસઆઈઆરએ પોતાનો કેટલામો સ્થાપના દિવસ ઉજવેલો? તો હાલમાં સીએસઆઈઆર છે એનો 80મો સ્થાપના દિવસ હતો, બરાબર. અગાઉ આપણે જ્યારે આની ચર્ચા કરેલી સીએસઆઈઆરના સ્થાપના દિવસની, ત્યારે એમાં ભૂલથી 79 કહેવાય ગયેલું છે. તો અહીંયા એક નાનકડું કરેક્શન કરી લેજો, 80મો સ્થાપના દિવસ હતો સીએસઆઈઆરનો. હાલમાં નીમાબેન આચાર્ય કયા રાજ્યની વિધાનસભાના સૌથી પહેલા મહિલા અધ્યક્ષ બનેલા? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આજના વિડીયોનો, 100% પરીક્ષામાં આવવાની ગેરંટી. નીમાબેન આચાર્ય ગુજરાત રાજ્યના વિધાનસભાના સૌથી પહેલા મહિલા અધ્યક્ષ બન્યા. ગુજરાત રાજ્યની વિધાનસભા એના સૌથી પહેલા મહિલા અધ્યક્ષ બન્યા છે, બરાબર. વિધાનસભાના અધ્યક્ષ તો બન્યા અને સૌથી પહેલા એવા મહિલા છે કે જે વિધાનસભાના અધ્યક્ષ બન્યા ગુજરાતના, નીમાબેન આચાર્ય. હાલમાં જ ભારતના કયા આઈઆઈટી દ્વારા ક્વોન્ટમ ટેકનોલોજી પર આધારિત એક ઉત્કૃષ્ટ કેન્દ્ર ખોલવાની જાહેરાત કરવામાં આવેલી છે? તો આઈઆઈટી દિલ્હીએ આ પ્રકારની જાહેરાત કરેલી. હાલમાં કયા દેશ દ્વારા છે રેથિયોન હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું? તો યાદ રાખજો, રેથિયોંગ હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ કરેલું છે અમેરિકાએ. અને એક આ નામ વાસોંગ 8 નામની જે હાઇપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે એનું પરીક્ષણ કોને કરેલું છે? નોર્થ કોરિયાએ, ખાસ યાદ રાખજો. બરાબર, બંને સપ્ટેમ્બરમાં જ કરેલું છે એટલા માટે.